વિદ્યાર્થીઓ આજે આપણે ગ્રેડ 4 સબ્જેક્ટ મેથ્સ માં આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 ટિક 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 એમાં આપણે હવે આગળ નવો પ્રશ્ન જોઈએ છે કે દાખલા ગણો જે આપણે આગળના વિડિયો માં જોઈ ગયા છે એ જ પ્રમાણે હવે દાખલા ગણવાના છે તો ચલો પહેલો દાખલો જોઈ લઈએ કિંજલે રાત્રે 8:15 વાગે ગૃહ કાર્ય કરવાનું શરૂ કર્યું અને રાત્રે 9:30 કલાક સુધી હોમવર્ક કર્યું તો તેણીએ કેટલો સમય ગૃહ કાર્ય કર્યું તો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે તો હવે આપણે જોઈ લઈએ કે ગૃહ કાર્ય કેટલા વાગે કર્યું છે રાત્રે 8:15 બરાબર અને પૂરું કર્યું છે 9:30 તો ચલો આપણે દાખલો ગણી લઈએ ચલો આપણે જે આપણે અગાઉના વિડીયોમાં આપણે કોષ્ટક પરથી કોષ્ટક પૂર્ણ કરવામાં દાખલા જોઈ ગયા છે એ જ રીતે આપણે શું કરીશું 9:30 કલાકમાંથી 8:15 કલાક બાદ બાકી કરીશું તો તમે જો આ રીતે બોક્સ બનાવી શકો કલાક એન્ડ મિનિટ નું બોક્સ બનાવો વધારે મોટી સંખ્યા કઈ છે 9 તો 9:30 વાળી જે સંખ્યા છે એ પહેલા લખો 9:30 ત્યારે નંબર ગૃહ કાર્ય પૂરો કરે અને શરૂઆત ક્યારે કરી હતી 8:15 બરાબર તો જો આ લખી કાઢું 9:30 માંથી 8:15 બાદ કરવાની છે હવે તમે જોઈ શકો છો કે બાદબાકી કરવાની છે તો જોઈ લઈએ કે 0 માંથી 5 ની જે એટલે આપણે 10 કો લઈ લઈએ તો અહીંયા 2 આવશે અને અહીંયા 10 એટલે 10 માંથી 5 જાય તો 5 અને 2 માંથી 1 જાય તો 1 એટલે 15 મિનિટ થઈ હવે જો 9 માંથી 8 જાય તો 1 એટલે 1 કલાક તો આપણે જવાબ શું મળ્યો કિંજલે 1:15 સુધી ગૃહ કાર્ય કર્યું બરાબર ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ જીનલે તેના ભાઈને 3:40 થી 5:50 વાગ્યા સુધી ભણાવ્યો તો જીનલે તેના ભાઈને કેટલા સમય સુધી ભણાવ્યો એવો પ્રશ્ન છે ચલો આપણે જોઈ લઈએ તો આમાં પણ આપણે જે અગાઉના દાખલામાં જોઈ ગયા છે તે જ રીતે શું કરીશું અંતનો સમય છે એમાંથી જે શરૂઆતનો સમય છે બાદ કરવાનો છે બરાબર તો ચલો જોઈ લઈએ કે કલાક અને મિનિટ કેટલા હતા 5:50 માંથી 3:40 બાદ કરવાની છે કે જીનાને તેના ભાઈને 3:40 થી 5:50 સુધી ભણાવ્યો છે માટે આપણે શું કરીશું 5:50 માંથી 3:40 બાદ કરીશું તો જો 0 માંથી 0 જાય તો 0 5 માંથી 4 જાય તો 1 5 માંથી 3 જશે તો 2 તો ચલો આપણને આન્સર મળી ગયો કે જીનાને તેના ભાઈને 2:10 ભણાવ્યો તો જવાબ લખી દો 2:10 જીનલે તેના ભાઈને 2:10 સુધી ભણાવ્યો ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે એક ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કે અમદાવાદથી 7:45 વાગે બસ ઉપડે છે અને 12:05 વાગે અંબાજી પહોંચે છે તો બસને અંબાજી પહોંચતા કેટલો સમય લાગ્યો આવું પૂછ્યું છે તો આમાં પણ જે અગાઉ આપણે શીખી ગયા છે એ જ રીતે આપણે શું કરીશું જે અંતનો સમય છે એમાંથી શરૂઆતનો સમય છે બાદ કરી લઈએ કે જુઓ કલાક અને મિનિટનું બોક્સ બનાવી દો આ રીતે અને પછી બાદ બાકી જોઈએ 12:00 અને 5 મિનિટે બસ પહોંચી છે બરાબર એમાંથી બસ કેટલા વાગે ઉપડી હતી 7:00 અને 45 મિનિટ બસ 12:05 અંબાજી પહોંચે છે અને અમદાવાદથી 7:45 નીકળે છે તો કેટલો સમય લાગ્યો તો જોઈ લઈએ તો જુઓ હવે મિનિટ કેટલી છે 5
એમાંથી 45 બાદ કરવાની છે તો 5 માંથી 45 મિનિટ બાદ નહીં થાય માટે આપણે શું કરીશું આગળ જે કલાક આપ્યો છે એની પાછળ આપણે 10 કો લેવા પડશે 10 એટલે આપણી પાસેથી ઉછીના લેવા પડશે કલાક આપણે ઉછીનો લઈએ તો અહીંયા કેટલા થશે 11 12 માંથી 1 જશે એટલે 11 થશે અને અહીંયા કેટલા થશે 5 તો હતા જ અને 60 મિનિટ ઉછીની લીધી એટલે કેટલા થાય 60 + 5 65 શું કર્યું જુઓ કે અહીંયા 5 મિનિટ હતી નીચે 45 મિનિટ બાદબાકી થાય નહીં માટે આપણે 10 કો લીધો છે તો અહીંયા 1 કલાક આપણે ઉછીના લીધા માટે અહીંયા 60 મિનિટ થાય તો 60 મિનિટ + 5 મિનિટ એટલે કે 65 મિનિટ અહીંયા લખી એમાંથી 45 મિનિટ બાદ કરીશું અને અહીંયા જો 12 હતા 12 માંથી 1 કલાક ઓછો થાય એટલે કે 11 હવે બાદબાકી જોઈ લઈએ કે 5 માંથી 5 જાય તો 0 6 માંથી 4 જશે એટલે 2 અને 11 માંથી 7 જશે એટલે કેટલા જશે 4 બરાબર તો જવાબ મળી ગયો કે બસ ને અમદાવાદ થી અંબાજી પહોંચતા 4 કલાક 20 મિનિટ થાય તો જવાબ લખી દઈએ 4 કલાક 20 મિનિટ ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી જ ગયો હશે હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ ચલો આપણે નવો દાખલો જોઈ લઈએ કે જેમાં શું લખ્યું છે કે એક ધાણા દાળના પેકેટ ઉપર ઉત્પાદન તારીખ 4/8 લખી છે 4/8 લખી હોય આ રીતે લખ્યું હોય તો શું સમજવાનું કે આ મહિનો હશે અને આ શું છે વર્ષ તો આ શું છે એની ઉત્પાદન તારીખ એક ધાણા દાળના પેકેટ ઉપર 4/8 ઉત્પાદન તારીખ લખી છે અને તેની સમાપ્તિ તારીખ એટલે કે એક્સપાયરી ડેટ સમાપ્તિ તારીખ એટલે એવું થશે કે એ તારીખ પછી આપણે એ વસ્તુ વાપરી ના શકાય બરાબર તો એ કઈ લખી છે 10/8 તો આપણે કેવો મહિનો અને વર્ષ આ કઈ છે સમાપ્તિ તારીખ બરાબર કે ઉત્પાદન તારીખ આપી છે 4/8 અને સમાપ્તિ તારીખ આપી છે 10/8 4 છે મહિનો છે તો ચોથો મહિનો કયો આવશે એપ્રિલ મહિનો અને વર્ષ કયો લખ્યું છે 2008 અહીંયા મહિનો કયો થશે 10મો મહિનો છે 10મો એટલે કયો થશે ઓક્ટોબર અને 2008 આ રીતે આપ્યું છે કે એની ઉત્પાદન તારીખ 4/8 છે અને સમાપ્તિ તારીખ 10/8 છે તો તે બંને તો પ્રશ્નમાં પૂછ્યું છે કે ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ વચ્ચેનો સમયગાળો કેટલો છે તો ચલો આપણે બચ્ચે બંને વચ્ચેનો સમયગાળો જોવાનો છે તો એ જોઈ લઈએ તો ચલો આપણે આની અંદર પણ જે અગાઉ ઘડિયાળમાં જે આપણે કરતા હતા એ જ રીતે શરૂઆતના સમય અને અંત અને સમાપ્તિ તારીખ આપેલી છે તો આપણે અંત જે સમાપ્તિ તારીખમાંથી ઉત્પાદન તારીખ બાદબાકી કરીશું તો જો આ રીતે તમે બનાવી દો કે મહિનો અને વર્ષ આપેલું છે તો એક બાજુ મહિનો અને બીજી બાજુ વર્ષ લો તો જુઓ કે છે આ પહેલા સમાપ્તિ તારીખ જોવાની છે તો સમાપ્તિ તારીખ છે 10 મહિનો અને 2008 બરાબર એમાંથી ઉત્પાદન તારીખ માઈનસ કરીશું કે 4 મહિનો ચોથો મહિનો અને 2008 તો ચલો 8 માંથી 8 જાય તો 0 બરાબર અને 10 માંથી 4 જશે એટલે 6 તો કેટલા મહિના થયા 6 મહિના તો ધાણા દાળ પછી પેકેટ લખ્યું છે કે ઉત્પાદન તારીખ 4/8 છે અને સમાપ્તિ તારીખ 10/8 છે તો તે સમાપ્તિ તારીખ અને ઉત્પાદન તારીખ વચ્ચેનો સમયગાળો 6 મહિનાનો છે બરાબર અને આ જ દાખલાને આપણે વેઢાની મદદથી પણ કરી શકીએ કે તમે જુઓ કે 4 એની ઉત્પાદન તારીખ છે અને 10 સમાપ્તિ તારીખ છે તો 4 પછીના મહિના ગણી જાઓ 5 6 7 8 9 અને 10 તો કેટલા થયા 1 2 3 4 5 અને 6 મહિના જે આપણો જવાબ આવી ગયો બરાબર હવે અહીંયા સુધી તમને ખબર પડી જ ગઈ હશે હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ ચલો નવો પ્રશ્ન જોઈ લઈએ કે જેમાં શું લખ્યું છે એક ઘીના ડબ્બા પર ઉત્પાદન તારીખ લખી છે 19/12/2017 હોય અને
એવું લખ્યું છે 180 દિવસ સુધીમાં વાપરી લેવું, તો આપણે 29/4/2018 સુધીમાં વાપરી શકાય કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે જોઈ લઈએ, આપણે જુઓ આમાં સમાપ્તિ તારીખ આપી નથી એ આપણે શોધવી પડશે. તો જુઓ 180 દિવસ આપ્યા છે બરાબર, 180 દિવસ છે. તો જુઓ 180 દિવસ એટલે મહિનામાં આપણે જોવા હોય તો કેટલા કે રીતે જોઈશું, તો 30 દિવસે એક મહિનો થશે, જે આપણે આગળ જોઈ ગયા છે 30 દિવસે બરાબર એક મહિનો. તો 180 દિવસે કેટલા મહિના થાય, તો આપણે જોઈ લઈએ કે 180 ઉપર આવી જશે ભાગ્યા 30 એટલે કેટલા થશે, 110 જતું રહેશે એટલે 6 × 18 તો કેટલા મહિના આવ્યા, 6 મહિના. તો ઉત્પાદન તારીખથી 6 મહિના સુધી એક ઘેલો ડબ્બો વાપરી શકાશે. તો આપણને સમાપ્તિ તારીખ મળી જશે, તો સમાપ્તિ તારીખ કઈ થશે, સમાપ્તિ તારીખ થશે કે જો 19/12/2017 એ સુધી ઉત્પાદન તારીખ, તો 19/12 છે તો આપણે 6 મહિના એટલે શું થશે, 19/6/2018 બરાબર. તો આપણે અહીંયા શું થઈ ગઈ, સમાપ્તિ તારીખ. આપણી ઉત્પાદન તારીખ કઈ હતી એકવાર લખી દઈએ, આપણે ઉત્પાદન તારીખ હતી 19/12/2017. ચલો આપણે બંને તારીખ મળી ગઈ છે, તો પૂછ્યું છે ઉત્પાદન તારીખથી અને આ સમાપ્તિ તારીખ હતી. હવે જો પ્રશ્ન શું લખ્યો છે કે આપણે 29/4/2018 માં વાપરી શકીએ, તો હા કે વાપરી શકાય, તો જવાબ શું હશે, હા. કેમ કે આપણી સમાપ્તિ તારીખ તો 19/6/2018 છે, તો આપણે 4 મહિનામાં એ ઘીનો ડબ્બો વાપરી શકીએ છીએ બરાબર. ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી જ ગયો છે, હવે આપણે આગળ જોઈએ. ચલો આપણે નવો પ્રશ્ન જોઈ લઈએ કે કોષ્ટની વિગતને ધ્યાનમાં લઈ હા કે નામાં ઉત્તર આપી ખાલી સ્થાન પૂર્ણ કરો. તો જુઓ તો તે કોષ્ટક આપેલું છે, પહેલું શું આપે છે, ક્રમ, પછી વસ્તુ, ઉત્પાદન તારીખ, સમાપ્તિ તારીખ અને કે જુલાઈ 2018માં વાપરી શકાય, તો હા કે નામાં આન્સર આપવાનો છે. હવે જુઓ આમાં ઉત્પાદન તારીખ આપી છે, ઉત્પાદન તારીખ એટલે એ વસ્તુ એક દિવસે બની હશે બરાબર, કે જ્યારે એનું ઉત્પાદન થયું બરાબર. તો એ સમાપ્તિ તારીખ એટલે ત્યાં સુધી આપણે એ વસ્તુ વાપરી શકીએ છીએ બરાબર. તો જો પહેલું શું આપ્યું છે, કફ સિરપ, ઉત્પાદન તારીખ છે 5/3/2017. 5 આમાં જ્યારે આ રીતે તારીખ લખીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે 5 આગળ લખ્યું છે તારીખ હશે, પછી આવે છે મહિનો છે અને 17 છે વર્ષ, એટલે 5/3/2017 એને એ રીતે પણ બોલે. તો અને ઉત્પાદન સમાપ્તિ તારીખ કઈ છે, જુઓ 5/3/2019. તો જુઓ વર્ષ અહીંયા 2017 છે, અહીંયા 2019 છે. હવે જુઓ અહીંયા જુલાઈ 2018માં વાપરી શકાય કે નહીં, તો જુઓ 17/18/19 સુધી આ બધો વાપરી શકે છે, 2019 સુધી વાપરી શકાય, તો એ વસ્તુ 2018માં તો વાપરી શકાશે માટે અને જવાબ આવશે હા. આપણે કફ સિરપ 5/3/2019 સુધી વાપરી શકાય. હવે જુઓ બીજું બટર આપ્યું છે, ઉત્પાદન તારીખ કઈ છે 17/5/2018. 17/5/2018 એટલે કયો થશે, મે મહિનો, 17 મે 2018. અને અહીંયા જો સમાપ્તિ તારીખ 17/5/2019, જો તારીખ અને મહિનો સરખો જ છે 17 મે અને 2019, તો આપણે જુલાઈ 2018માં વાપરી શકાશે કે નહીં, તો જુલાઈ 2018માં તો વાપરી શકાય, કેમ કે આપણે તો 2019 સુધી આ વસ્તુ વાપરી શકાશે માટે અહીંયા પણ શું આવશે, હા. હવે જુઓ દવાની ગોળીઓ લખી છે, ઉત્પાદન તારીખ લખી છે 5 અને 15. જો આમાં તારીખ નથી લખી, મહિનો અને વર્ષ લખ્યું છે. જ્યારે આવી બે વસ્તુ આપી હોય તો શું સમજવાનું કે મહિનો અને વર્ષ આપ્યું છે, 5મો મહિનો અને
2015 वर्ष અને સમાપ્તિ તારીખ લખી છે 5મો મહિનો અને 2017 જો 2017 સુધી જ આપણે આ ઘોડીઓ વાપરી શકાય તો આપણે જુલાઈ 2018 માં વાપરી શકાય કે નહીં તો ના વાપરી શકે કેમ કે આ તો મે 2017 સુધી જ વાપરી શકાશે માટે અહીંયા જવાબમાં લખીશું ના હવે જુઓ મીઠાઈ છે 1મો મહિનો અને 2018 માં એનું ઉત્પાદન થયું છે 2મો મહિનો અને 2018 સુધી વાપરી શકાય સમાપ્તિ તારીખ શું લખી છે ફેબ્રુઆરી 2018 તો જુલાઈ 2018 માં વપરાશે તો ના કેમ કે આપણે બીજા મહિના સુધી જે વાપરી શકીએ જુલાઈ મહિનો 7મો મહિનો છે બરાબર તો આપણે મીઠાઈ જુલાઈ મહિનામાં વાપરી નહી શકાય માટે આપણે શું લખીશું ના તો વિદ્યાર્થીઓ હવે તમને અહીંયા સુધી ખબર પડી જ ગઈ હશે બરાબર તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ જોઈશું